नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल कुंद्रण तेमज श्री विवेकानंद मिनी मंदिर तालाड़ानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। हवे आजना लेक्चर नी अंदर आपणे धोरण 10 नी अंदर जे 10मा चैप्टर नो अभ्यास करीए छीए, प्रकाश परावर्तन अने वक्रीभवन, तो एनी अंदर आपणे पहला लेक्चर नी अंदर એની કેટલીક બેઝિક માહિતી છે એના વિશે જોયું હતું। આ ઉપરાંત કેટલીક વ્યાખ્યાઓ છે, કેટલાક પારિભાષિક શબ્દો છે એને આપણે વ્યાખ્યાયિત કર્યા હતા। એની અંદર પ્રકાશની વ્યાખ્યા જોઈ કે આપણી આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ એના ગુણધર્મો છે એની પણ આપણે ચર્ચા કરી હતી। આ સિવાય કિરણ ની વ્યાખ્યા પણ જોઈ હતી, કિરણપુંજ છે એની વ્યાખ્યા પણ જોઈ હતી, પ્રતિબિંબ કોને કહેવાય એના વિશે પણ માહિતી છે મેળવી હતી। હવે આજના લેક્ચરની અંદર આપણે એનાથી આગળ વધીએ તો આપણે સૌપ્રથમ પહેલાં પ્રકાશના પરાવર્તન વિશે ભણવાનું છે। સૌપ્રથમ કેના વિશે અભ્યાસ કરવાનો છે તો કે પ્રકાશનું પરાવર્તન। હવે જો પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય તો યાદ રાખશો આપણે કે જ્યારે કોઈ વસ્તુ ઉપર પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે અને એ પ્રકાશના કિરણો છે તે વસ્તુ ઉપરથી ભટકાય અને જે પાછા ઠેલાવાની ઘટના બને છે, ભટકાઈને શું પામે છે, પાછા ઠેલાય છે, તેને પ્રકાશનું પરાવર્તન કહે છે। અને પહેલાં લેક્ચરની અંદર પણ આપણે વાત કરી હતી કે ખરેખર કોઈ પણ વસ્તુ છે એને આપણે જોઈ શકીએ છીએ એની પાછળનું કારણ એક જ છે કે વસ્તુ ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય અને એ આપાત થયેલા જે પ્રકાશના કિરણો છે એ વસ્તુ ઉપરથી ભટકાય અને પાછા ઠેલાય છે એટલે કે શું પામે છે, પરાવર્તન પામે છે। અને પરાવર્તિત કિરણો છે જ્યારે આપણી આંખની અંદર પ્રવેશે છે ત્યારે એ વસ્તુ છે એને આપણે જોઈ શકીએ છીએ। એટલે ખરેખર આપણે આજુબાજુ આ જે અદ્ભુત દુનિયા છે, રંગબેરંગી દુનિયા છે એને આપણે નિહાળી શકીએ છીએ, એની પાછળનું અગત્યનું કારણ છે પ્રકાશનું પરાવર્તન। એ પ્રકાશના પરાવર્તન છે એને કારણે જ આપણે આ અદ્ભુત દુનિયા છે એને નિહાળી શકીએ છીએ। એટલે યાદ રાખશો આપણે કે જ્યારે કોઈ વસ્તુ ઉપર પ્રકાશનું કિરણ આપાત કરતા એ પ્રકાશનું કિરણ છે જે પાછું ઠેલાય છે એ પાછા ઠેલાવાની જે ઘટના છે એને પ્રકાશનું શું કહેશું આપણે, પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે। અને યાદ રાખજો કે પરાવર્તનના બે પ્રકાર છે, જે પ્રકાશ છે એનું પરાવર્તન છે એના કેટલા પ્રકાર છે, બે પ્રકાર, એક નિયમિત પરાવર્તન અને એક અનિયમિત પરાવર્તન। તો પ્રકાશના પરાવર્તન છે એનાથી તમે વાકેફ થયા છો કે ખરેખર પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય તો કે જ્યારે કોઈ વસ્તુ ઉપર પ્રકાશનું કિરણ આપાત કરતા તે પ્રકાશનું કિરણ ભટકાય અને પાછા ઠેલાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે। લખી લઈએ આપણે કે જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશનું કિરણ આપાત કરતા તે કિરણ અથડાય અને પાછા વળવાની અથવા તો જો ગમે તે લખી શકો તમે કે આપાત કરતા તે કિરણ અથડાય અથવા તો ભટકાય અને પાછા વળવાની અથવા તો પાછા ઠેલવાની ક્રિયાને, પાછા વળવાની ક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહે છે। બરાબર, જ્યારે કોઈ વસ્તુ ઉપર પ્રકાશનું કિરણ પછાડવામાં આવે, આપાત કરવામાં આવે અને એ વસ્તુ ઉપરથી પ્રકાશનું કિરણ ભટકાય અને શું, પાછું ઠેલાય, પાછું વળે,
એ પાછા વળવાની કે પાછા ઠેલાવવાની ક્રિયાને પ્રકાશનું શું કહેવામાં આવે? પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. હવે પરાવર્તનના પ્રકાર તો એ પણ જોઈ લઈએ આપણે. પ્રકાશના પરાવર્તનના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકારના પરાવર્તન છે. ક્યાં ક્યાં? તો એની પણ આપણે વાત કરશું કે એક નિયમિત પરાવર્તન, નિયમિત અને બીજું અનિયમિત પરાવર્તન. બરાબર. પ્રકાશના પરાવર્તનના કેટલા પ્રકાર? તો કે બે પ્રકારના પરાવર્તન જોવા મળે, એક નિયમિત પરાવર્તન અને એક અનિયમિત પરાવર્તન. હવે બંનેને વ્યાખ્યાયિત કરશું, સાથે સાથે સમજવાનો પણ પ્રયત્ન કરશું. તો સૌપ્રથમ પહેલા આપણે પ્રકાશનું જે નિયમિત પરાવર્તન છે એની વાત કરીએ. જો એ ઉપર જ લખીએ, નિયમિત પરાવર્તન. હવે નિયમિત પરાવર્તન કોને કહેશું? તો પહેલા આપણે સમજી લઈએ તો કે જ્યારે પ્રકાશના કિરણો કોઈ સમતલ, લીસી કે સમક્ષિતિજ સપાટી પર આપાત કરતા, બરાબર સાંભળજો, કે જ્યારે પ્રકાશના કિરણો અથવા તો કિરણપુંજ પણ લખી શકો, કારણ કે કિરણપુંજની વ્યાખ્યા ઓલરેડી આપણે આગળ ભણી ચૂક્યા છે કે ઘણા બધા પ્રકાશના કિરણોના સમૂહને શું કહેવામાં આવે? કિરણપુંજ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમે કિરણપુંજ છે એ પણ લખી શકો, અથવા તો ઘણા બધા પ્રકાશના કિરણો છે એ પણ દર્શાવી શકો. તો યાદ રાખશું કે નિયમિત પરાવર્તન કોને કહેશું? તો કે જ્યારે પ્રકાશના કિરણો કોઈ લીસી, સમતલ કે સમક્ષિતિજ સપાટી પર આપાત કરતા પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર રહેતા હોય. કેવા કિરણો? તો કે પરાવર્તિત કિરણો. કારણ કે તમે જ્યારે કોઈ પણ સપાટી છે એના ઉપર પ્રકાશના કિરણો આપાત કરશો તો ભટકે શું પામશે? પરાવર્તન પામશે. પણ યાદ રાખશું કે સપાટી છે એ કેવી હોવી જોઈએ? તો કે અપારદર્શક. કારણ કે બે પ્રકારની સપાટી આપણે ખબર છે કે એક પારદર્શક હોય અને એક અપારદર્શક હોય. તો યાદ રાખશું કે જો પારદર્શક સપાટી હોય અને પારદર્શક સપાટી ઉપર જ્યારે તમે પ્રકાશના કિરણો આપાત કરશો તો એ પારદર્શક સપાટી ઉપરથી પ્રકાશના કિરણો મહત્તમ વક્રીભવન પામશે અને આંશિક પરાવર્તન પામશે. જ્યારે અપારદર્શક સપાટી હોય તો એના ઉપર જ્યારે પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે તો મોટાભાગના મહદઅંશે લગભગ બધા જ કિરણો છે એ ભટકાઈને શું પામશે? પરાવર્તન છે પામશે. તો યાદ રાખશો આપણે કે જ્યારે કોઈ અપારદર્શક સપાટી ઉપર પ્રકાશના કિરણો આપાત કરતા પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર રહેતા હોય તો પ્રકાશના આ પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. બરાબર. પહેલા વ્યાખ્યા લખશું અને પછી એને આપણે સમજશું કે નિયમિત પરાવર્તન કોને કહેવાય. તો કે અપારદર્શક. કેવી સપાટી પર? અપારદર્શક સપાટી પર પ્રકાશના કિરણો આપાત કરતા અપારદર્શક સપાટી ઉપર પ્રકાશના કિરણો આપાત કરતા પરાવર્તિત કિરણો. કેવા કિરણો? પરાવર્તિત. પરંતુ જો એ સપાટી છે એનો પણ આપણે ઉલ્લેખ કરી શકીએ કે ખરેખર સપાટી કેવી હોવી જોઈએ? તો કે લીસી, સમતલ અને
સમક્ષિતિજ. તો એ સપાટી છે એનો પણ તમે ઉલ્લેખ કરી શકો, ડાયરેક્ટમાં લખી શકો અપારદર્શક સપાટી ઉપર. પણ કેવી? તો કે લીસી, સમતલ અને સમક્ષિતિજ. તો આપણે એ જ લખવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ જો એ જ લખશું, સપાટીનો ઉલ્લેખ કરશું. આપણે સીધું અપારદર્શક લખશું તો પણ ચાલશે, કોઈ સપાટી છે એનો ઉલ્લેખ કરશું તો પણ ચાલશે. કે જ્યારે પ્રકાશના કિરણોને સમતલ લીસી કે સમક્ષિતિજ, ક્ષિતિજ સમતલ લીસી કે સમક્ષિતિજ સપાટી પર આપાત કરતા પરાવર્તિત કિરણો એક બીજાને સમાંતર રહેતા હોય તો પ્રકાશના આ પરાવર્તનને કેવું પરાવર્તન કહેશું? તો કે નિયમિત પરાવર્તન. કહે છે બરાબર કે જ્યારે પ્રકાશના કિરણો, મેં તમને પહેલા જ કીધું કે કિરણો છે એની જગ્યાએ પ્રકાશના કિરણ પુંજ પણ લખી શકો, કારણ કે ઘણા બધા પ્રકાશના કિરણોના સમૂહને જ કિરણ પુંજ કહેવાય. તો પ્રકાશના કિરણોને સમતલ લીસી કે સમક્ષિતિજ, એમ પણ લખી શકો, લીસી સમતલ કે સમક્ષિતિજ સપાટી પર આપાત કરતા પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર રહેતા હોય તો પ્રકાશના આ પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. એનું આપણે ઉદાહરણ પણ જોઈએ કે દાખલા તરીકે એવું માનીએ આપણે કે ભાઈ આ એક સપાટી છે, આ પરાવર્તક સપાટી છે બરાબર. હવે આ સપાટી છે એના ઉપર હું જ્યારે પ્રકાશના કિરણો આપાત કરું તો અપારદર્શક સપાટી છે, કારણ કે નીચેનો જે ભાગ છે એ રંગ કરેલો છે, એટલે પ્રકાશના કિરણો આરપાર નીકળશે નહીં. એટલે પ્રકાશનું કિરણ આપાત કરી, દાખલા તરીકે આ કિરણ કયું છે? તો આપાત કિરણ છે. તો ભટકાઈને શું પામશે? તો કે પરાવર્તન પામશે. આ બીજું પ્રકાશનું કિરણ હું આપાત કરું તો ભટકાઈને શું પામશે? પરાવર્તન પામશે. ત્રીજું પ્રકાશનું કિરણ આપાત કરશું, ભટકાઈને શું પામશે? પરાવર્તન. ચોથું પ્રકાશનું કિરણ આપાત કરું, ભટકાઈને શું પામશે? પરાવર્તન. તો આ જે બધા કિરણો છે એ કેવા છે? તો કે આપાત કિરણ છે. અને આ બધા જે કિરણો કેવા છે? તો કે પરાવર્તિત કિરણ છે બરાબર. આ બધા કિરણો છે પરાવર્તિત છે, આ આપાત. તો જો આ સપાટી કેવી છે? તો કે લીસી છે, સમતલ છે અને સમક્ષિતિ સપાટી ઉપર જ્યારે મેં પ્રકાશના કિરણો શું કર્યા છે? આપાત કર્યા છે. પરંતુ આ જે પરાવર્તિત કિરણો છે એ બધા જ એકબીજાને કેવા છે? સમાંતર. સમાંતર મીન્સ કે આ પ્રકાશના કિરણો છે એને ગમે એટલા લંબાવવામાં આવે તો ક્યાંય પ્રકાશના કિરણો એકબીજાને છેદશે નહીં બરાબર. તો આ પરાવર્તિત કિરણો છે એકબીજાને કેવા છે? સમાંતર છે. માટે આપણે એવું કહી શકીએ કે આ જે પરાવર્તન છે એને કેવું પરાવર્તન કહેશું? તો કે નિયમિત પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો કે નિયમિત પરાવર્તનની વ્યાખ્યા પૂછે તો લખી શકાય કે જ્યારે પ્રકાશના કિરણોને સમતલ લીસી કે સમક્ષિતિજ સપાટી પર આપાત કરતા પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર રહેતા હોય તો પ્રકાશના આ પરાવર્તનને કેવું પરાવર્તન કહેશું? નિયમિત પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે બરાબર. હવે એવી જ રીતના અનિયમિત પરાવર્તન છે એને પણ જોઈ લઈએ. બરાબર. તો અનિયમિત પરાવર્તન કોને કહેવાય? તો જો આપણને ખબર પડી જાય
તો આ તો સરળ તથા આવડી જાય. જોઈએ આપણે અનિયમિત પરાવર્તન કોને કહેશું, તો કે જ્યારે પ્રકાશના કિરણો છે એને. જો લીસી કે સમતલ કે સમક્ષિતી સપાટી હશે તો સ્વાભાવિક છે કે ભટકાઈને નિયમિત પરાવર્તન થશે. પરંતુ જ્યારે જો સપાટી છે એ કેવી હોય, તો કે ખાડા ખબડાવાળી હોય, ઊંચી નીચી હોય, બરાબર, તો એટલે કે ખડબચડી સપાટી હોય. જ્યારે ખડબચડી સપાટી ઉપર પ્રકાશના કિરણો છે ને આપાત કરશો તો એ ભટકાઈને શું પામશે, પરાવર્તન તો પામશે, પરંતુ સપાટી છે એ ખડબચડી હોવાને કારણે પરાવર્તિત કિરણો છે એકબીજાને સમાંતર રહેશે નહીં. કારણ કે ખાડા ખબડાવાળી હોય તો પ્રકાશનું કિરણ છે એક ઢોળાવાળા ભાગ ઉપર આપાત થાય, એક ખાડાવાળા ભાગ ઉપર આપાત થાય, તો બંનેના પરાવર્તન છે એ પરાવર્તિત કિરણો છે એકબીજાને સમાંતર રહેશે નહીં. તો યાદ રાખશો આપણે કે જ્યારે પ્રકાશના કિરણોને ખડબચડી સપાટી પર આપાત કરતા પરાવર્તિત કિરણો છે એ એકબીજાને સમાંતર રહેતા ન હોય તો પ્રકાશના આ પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે. જોઈએ આપણે કે જ્યારે જ્યારે પ્રકાશના કિરણોને કેવી સપાટી, જો સમતલ લીસી હશે તો નિયમિત થશે, કેવી, તો કે ખડબચડી સપાટી પર, ખડબચડી સપાટી પર આપાત કરતા પરાવર્તિત કિરણો કેવા કિરણો, પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર રહેતા ન હોય તો પ્રકાશના આ પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે. જો પરાવર્તિત કિરણો છે એકબીજાને સમાંતર રહેતા હોય તો નિયમિત, જો પરાવર્તિત કિરણો છે એકબીજાને સમાંતર ન રહેતા હોય તો અનિયમિત. તો એને પણ આપણે જોઈએ આપણે કે દાખલા તરીકે આ કોઈ એક સપાટી છે, આ સપાટી છે નીચે રંગ કરેલો છે, સોરી આપણે આ ખડબચડી સપાટી લેવી પડશે. દાખલા તરીકે આ એક સપાટી છે ઉબડખાબડવાળી, મતલબ કે ખડબચડી સપાટી, તો એના ઉપર પ્રકાશનું કિરણ આપાત કિરણ છે, ખાડાવાળા ભાગમાં આપાત હોય, ફટકેને શું પામશે, પરાવર્તન. એક પ્રકાશનું કિરણ છે ઢોળાવાળા ભાગ ઉપર આપતા, ફટકેને શું પામશે, પરાવર્તન. એક પ્રકાશનું કિરણ છે બીજા ઢોળાવાળા ભાગ ઉપર આપાત થાય, તો ફટકેને શું પામશે, પરાવર્તન. તો જો આ બધા આપાત કિરણો છે, આ બધા કેવા છે, પરાવર્તિત કિરણો છે. તો આપાત કિરણો છે એ ભટકાય અને જે પરાવર્તિત કિરણો છે એ એકબીજાને સમાંતર રહેતા નથી, તો આવા પરાવર્તનને કેવું પરાવર્તન કહેશું, તો કે અનિયમિત પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. જો ભટકાય અને એકબીજાને સમાંતર રહેતા હોય તો નિયમિત, અને ભટકાય અને એકબીજાને સમાંતર રહેતા ન હોય તો અનિયમિત. તો યાદ રાખશો આપણે કે આજના લેક્ચરની અંદર પ્રકાશનું પરાવર્તન એના બે પ્રકાર છે એના વિશે આપણે ચર્ચા કરી, બાકીનું છે એ હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરશું. ઓકે, થેન્ક યુ.